હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું જામનગર એકદમ ટેસ્ટી એવા આપણે ઘૂઘરા બનાવવાના છે. એના માટે આપણે અહીંયા બટાકા લીધા છે, 1 કિલો 1 ગ્રામ જેટલા બટાકા લીધા છે, અને એની ઉપર વટાણા બાફીને આપણે સર્વ કરી દઈશું એની અંદર. અને હવે આપણે મસાલો તો રેડી કરી દઈશું. અહીંયા આપણે 2 ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું એડ કર્યું છે, અને આપણે અહીંયા લીલા મરચાં વાટીને મિક્સ કરી દીધા છે. થોડોક આપણે ગરમ મસાલો વધારે હશે તો સારું લાગશે. અહીંયા આપણે સ્વાદ પ્રમાણે આપણે બટાકામાં મીઠું નાખ્યું છે એટલે આપણે મીઠું ઓછું નાખીશું. થોડીક આપણે અડધર એડ કરી દઈશું અને સમારેલી કોથમીર એડ કરી દઈશું અંદર, અને આપણે આ બધું જ મિક્સ કરી દેવાનું છે. થોડોક આપણે અડધો લીંબુનો રસ ઉમેરી દઈશું. તમે આની જગ્યાએ આમચૂર પાવડર પણ મિક્સ કરી શકો છો. આપણે લીંબુનો રસ એડ કર્યો છે અંદર. આ ઘૂઘરા ખાવામાં એકદમ ટેસ્ટી ને એવા લાગતા હોય છે. મસાલા આપણો ઘૂઘરાનો તૈયાર થઈ ગયો છે, આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે લોટ બાંધી દઈશું. એને કેવી રીતે બાંધવો, અહીંયા આપણે મેદો લીધો છે, 3 વાડકી જેટલો મેદો એડ કરી દીધો છે. માપ પ્રમાણે આપણે એમને મીઠું એડ કરી દઈશું. થોડોક આપણે અહીંયા અજમો લીધો છે, અજમોને આપણે એકદમ મસળી દઈશું. આપણે 2 ચમચી જેટલો રવો લીધો છે એટલે સોજી લીધો છે આપણે, એકદમ ક્રિસ્પી એવા થશે. અને 4 થી 5 ચમચી જેટલો આપણે મોણ એડ કરી દઈશું અંદર, અને આ બધું જ મિક્સ કરી દેવાનું છે. મૂળ અંદર એકદમ તમારે ક્રિસ્પીને એવા બનાવવો હોય તો મૂળ અંદર સરખું નાખવાનું છે. આપણે અહીંયા અડધું લીંબુ લીધું છે, અડધું લીંબુનો રસ આપણે એડ કરી દઈશું, જેથી આપણે જે તળીએ ત્યારે બબલ્સ થતા હોય છે એ બબલ્સ ના થાય. એના માટે આપણે અડધું લીંબુ નીચવાનું છે, એટલે આ રીતનું તમારે મોણ અંતર હરખું ઉમેરવાનું છે. હવે આપણે બધું મિક્સ થઈ ગયું છે, અને હવે થોડું થોડું પાણી ઉમેરીને લોટ મિક્સ કરી દેવાનો છે. હવે આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું, અને એકદમ સરસ એવો મુલાયમ લોટ આપણો બનીને બંધાઈને સરસ રેડી થઈ ગયો છે. હવે આને આપણે 10 થી 15 મિનિટ માટે પલાળવાનો છે. આપણો લોટ એકદમ સરસ એવો પલળી ગયો છે, 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એકદમ સરસ એને મોલ્ટ કરી દઈશું. એકદમ આપણે નાના નાના લોવા બનાવી દઈશું. આ રીતે આપણે બધા લોવા કરી દેવાના. આ રીતે ગુલ્લો અહીંયા મૂકી દીધો ઓરસ્યો પણ, અને હવે એકદમ સરસ નાની એવી પૂરી બનાવી દઈશું. અહીંયા આપણે 1 ચમચી જેટલો માવો ભરી દેવાનો છે. આ પૂરીને આપણે આ રીતે મોલ્ડ કરી દેવાની છે. આ રીતે આપણે કિનારી પહેલાં દમ દબાવી દેવાની, પ્રેસ કરી દઈશું આપણે, અને આ રીતે આપણે ફોલ્ડ કરી દેવાનું છે. આ કિનારી આપણે કાઢી દેવાની છે. એકદમ આપણો ઘૂઘરા બનીને સરસ રેડી થઈ ગયો. આપણે અહીંયા પેનમાં તેલ મૂકી દીધું છે. હવે આપણે તેલ ગરમ પણ થઈ ગયું છે, અને ધીમા તાપે આપણે એકદમ ફાસ્ટ નથી રાખવાનું, ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. અને આપણે જેટલા આવે એટલા આપણે ઘૂઘરા અંદર એડ કરતું રહેવાનું છે. આપણે એને ફેરવતા રહેવાનું છે, જેવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ધીમા ગેસ ઉપર તળવાના છે, અને બહુ ફાસ્ટ નહીં રાખવાનો ગેસને. એકદમ આપણા ગોલ્ડન બ્રાઉન એકદમ સરસ એવા થઈ ગયા છે. હવે આપણે પ્લેટમાં કાઢી દઈશું. આપણા ઘૂઘરા બનીને રેડી થઈ ગયા છે, એકદમ સરસ એવા ક્રિસ્પી એવા થયા છે. આંગળી નાખો અને તરત જ એકદમ આંગળી અંદર જતી રહી, એવા એકદમ ક્રિસ્પી બન્યા છે. હવે એની અંદર આપણે સૌથી પહેલાં મીઠી ચટણી એડ કરી દઈશું, અને મીઠી ચટણી તમારે રેસીપી જોવી હોય તો મેં લિંક આપેલી છે એની. સૌથી પહેલાં મીઠી ચટણી એડ કરી દઈશું,
અને આપણે નવી ચટણી બીજી બનાવી છે એની પણ હું તમને રેસીપી શોર્ટ ટાઈમમાં મૂકી દઈશ. અને હવે આપણે ગ્રીન ચટણી જે કોથમીરની આવે છે એ ગ્રીન ચટણી આપણે અંદર એડ કરી દેવાની છે. થોડીક આપણે અંદર સીંગ એડ કરી દઈશું, મસાલા સીંગ આવે છે એ પણ અંદર એડ કરી દઈશું. થોડીક આપણે સેવ ઉપર ઉમેરી દઈશું. આપણા ચટપટા ઘૂઘરા જામનગરના પ્રખ્યાત રેડી થઈ ગયા છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બાજુના બે લાઇકને ક્લિક કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે.